बनिया जी ने हाजिर करो। न्याय करो महाराज, न्याय करो। उलटाई गो, बर्बाद थी गो, महाराज न्याय करो। कोनी छे आलाश? आलाश आलाश मारी प्रेमाळ पत्नी नी छे। मारा जीवन मा एका एक पानकर त्राटकी अने मारो संसार बाग केदार मैदान थी गयो। कोण छे नराधम, एनु नाम कहे। नाम नाम कहीश तो तमारा न्याय नी नीतिमत्ता ना पाया हचमची तो नहीं जाय ने। खबरदार, जो न्याय ना आंगणा मा उभारी ने न्याय ने नीमती आंगळी छींदी छे तो न्याय। अरे अन्याय नो रेलो तो आंगा माती जुबो थयो छे। तमारा अंगत आदमी ना अत्याचारे तमारा अंतर ने वेदी नाख्यो छे। क्या एनु नाम सांभळी ने आप अकळामण तो नहीं अनुभव ने? सत्य ने माटे शहीदी वोरनारा मारा पूर्वजो नो न्याय ए धर्म छे। अने धर्म नी धजा मारा हाथ मा छे। अने धर्म नी धजा ना सोगंद के न्याय ना आंगणा मा कोई पोताना के कोई पारका होता नथी। तो सांभळो महाराज, लग्न पछी चार चार वर्ष सुधी अमे वाजिया रह्या, एटले ए वाजिया मेळो टाळवा अमे पीर मीरा दाता नी मानता मानी। पीर दाता नी दुआ थी अमारे त्यां दीकरो थयो। दीकरो? एटले अमे मानता पूरी करवा माटे निकळ्या। तू जरा दीकराने धवडा, आपणे हवे थोडो विश्राम ली पछी आगळ जईशुं। सारू, હું વાણી લઈને આવું છું। તમે જેટ પાછા આવજો, નદી બહુ દૂર છે। હા હા, તું ફિકર કર માં, હું હમણાં જ પાછો આવું છું। અને અહીં કોઈ તને ખાઈ થોડું જવાનું છે। જાગતી જુવાની, તારી માએ ધવરાવ્યો નથી? કેમ કુડી નજરે જુએ છે? મા તો મારી બચપનથી જ મરી ગઈ છે રાણી, હવે તો તારા રૂપના રસ છોડ દે ભાભી, છોડ દે કશું, છોડ કશું। અરે અરે ભાભી, ક્યાં જઈશ રાણી? રાજકુમાર રંજીત, છોડ દે મને, સેનાપતિ જાઓ, રણજીત જ્યાં પણ હોય ત્યાંથી એને મારી સામે હાજર કરો। જેવી આજ્ઞા મહારાજ। પ્રધાન તો શું, આજે ભગવાન પણ આવે તોય મને પકડવાની કોઈની તાકાત નથી। પિતાજી, પરમ કૃપાળુ પરમેશ્વરના પગની રજ માથે ચડાવી સદાય પ્રજાજનોની રક્ષા કરનારા તમે અને તમારા જ કુળના કુળદીપકે આજ આપણા કુળની રીતને કલંકનો કાળો દાગ લગાવ્યો છે। પીરોની પરંપરાના પ્રાણ સમા એક પીરની પૂજા કરનાર પ્રજાજનની પત્ની ઉપર એને કુડી નજર કરી એના પ્રાણ લીધા છે। એ પાપની પાવક જ્વાળાઓ મને ચલાવી રહી છે, મને પાળી રહી છે। જે રાજગાદી ઉપર બેસી આપે ન્યાય અને નીતિ આચરા સત અને સંસ્કૃતિની સુગંધ ફેલાવી એ જ ગાદી ઉપર બેસી
આજ મારે આપણા કુલનો એક કુલંગારનો ન્યાય આપવાનો છે પિતાજી. પિતાજી મને આશીષ આપો કે આજ આપણા કુલની આન બાન અને શાનને હું દીપાવી શકું. પ્રાણનાથ, ભોજનનો થાળ લાવી છું. ભૂખ તો ભાંગી ગઈ છે ભામિની, આ પણમાં લાગેલી આગને આ ભોજનના થાળ ઠારી નહીં શકે. વધારે પડતો ભાવ ક્યારેક ભાવીને ભૂલાવે છે. ભાવીના ભેદ તો હું જાણતો નથી, પણ એટલું જરૂર જાણું છું કે લાગણીના પૂરમાં તણાઈ અને ન્યાયની નાવડીમાં બેસનારો રાજા પ્રજા અને પ્રભુની નજરમાં પામર ગણાય છે. મહારાજનો જય હો. મહારાજ, નગરનો ખૂણે ખૂણો ખૂંદી વળ્યો, રણજીતસિંહનો ક્યાંય પત્તો નથી. રણજીતને પકડ્યા વિના મારા માટે પાણી પણ ગ્રાસ છે. હવે પ્રધાન આવે કે મોટો ભાઈ, મને પકડવાની કોઈની તાકાત નથી. રણજીત, જગત જનની, તું તો જાણે છે કે રણજીત ને મેં મારો દિયર નહીં પણ દીકરો ગણીને હેત દીધા છે. માં આજે ગુનેગાર ઠર્યો છે. એક તરફ મારા પતિની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ને બીજી તરફ મારી નજરો સામે મારા દીકરા જેવા દિયરનું મોત છે. એક તરફ ન્યાય છે માં ને બીજી તરફ મમતા છે. હું શું કરું માં, હું શું કરું? રાણીમાં રાણીમાં, મહારાજા રણજીતસિંહને પકડીને નગરચોકમાં લાવ્યા છે. મારા નગરજનો, મારા પૂર્વજોએ જે ન્યાય અને નીતિની ખાંભી ખોડી છે, એ ખાંભીના સોગંદ ખાઈને કહું છું કે આજ ન્યાયની આબરૂ જાળવવા અમારા જ કુળના એક કુળદીપકને આપની સમક્ષ અપરાધી તરીકે હાજર કર્યો છે અને એને આપની સમક્ષ સજા પણ થશે જ. સિપાહી, ચાપખા મારીને એનું ચામડું ચીરી નાખો. ભાભી, ભાભી મને બચાવી લો. ભાભી, મહારાણી, અને અને ન મારો, અને ન મારો. ઇન્સાફ ની આડે અવરોધ ના બનો. અવરોધ નહીં મહારાજ, હું તો આપને આજી જી કરવા આવી છું. મહારાજ, આજીજી કરવા આવી છું. ન્યાય થઈ ચૂક્યો છે મહારાણી, હવે આજીજીને કોઈ અવકાશ નથી. મહારાજ, મહારાજ, રણજીત આપનું જ લોહી છે. શરીરનું કોઈ પણ અંગ સડી જાય તો એને કાપી નાખવું જોઈએ. સિપાહી, ચાપખા મારો એને. મહારાજ, હું ખોળો પાથરીને આપની પાસે મારા દીકરા જેવા દિયરના જીવનની ભીખ માંગુ છું. મહારાજ, દીકરા જેવા દિયરના જીવ માટે દાન માંગતા રાણી માતા, મા વગર વલખા મારતા મારા ગભરું બાળકના મોઢા સામે તો જુઓ, એને થયેલા અન્યાય તરફ નજર તો નાખો. એ કરું છે, એ કરું છે કે મારા દિયરનો અપરાધ ક્યારે માફ ન થઈ શકે તેવો છે. ઉઠાવ તલવાર, ઉઠાવ તલવાર, મારી ગરદન ઉડાડી દે, તને તારો ન્યાય મળી જશે. મહારાણી, તમે મારા અપરાધી નથી અને હું નિર્દોષ પર વાર કરતો નથી. જુવાન, ન્યાયમાં વિલંબ હવે મને વશમો લાગે છે. લે આ તલવાર અને કરી નાખ રણજીતનું માથું ધડથી જુદું. મહારાજ, ક્ષમા કરો ભાઈ, ક્ષમા કરો, માફ કરો ભાઈ, એને જવા દો. મહારાણીજી, ભાઈ, ભાઈ, તારો ઉપકાર. મહારાણીજી, એક રાતની આગળ પ્રજાની પાડનાર રાણી માતા પોતાનો ખોળો પાત્ર ધરતી ફાટી પડે, જે ધરતીના ખોળે ખમીર અને ખુમારીના દાવણ દાવી તમે મોટા થયા છો, એ ધરતીનો ખોળો મેં ખૂંદ્યો છે.
જે ગામના ગામધણીની આંખમાં ન્યાયનું નૂર ઝબકતું હોય એ ગામની મહારાણીને હું એની મમતાની ભેટ આપું છું. એક બાળક તો માં વિનાનું થઈ ગયું, એક માને હું સંતાન વિહોણી કરવા નથી માંગતો. મહારાજ જય કાલી, કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી, જાય જોગણી માં લે આ તારો ભોગ, અને મને એવી શક્તિ આપ કે મારા ગામના આરામખોર મુખી પોપટલાલને પોપટ બનાવી દઉં, અને પેલી શૈતાન સંતોકડીને સસલી બનાવી દઉં. અરે બધા ઘર ભેગા થઈ જાઓ, નહીં તો એક એકને સાવડી થી નવડાવી દઈશ. હા, અને તમે તમે તો હા નગારા જેવા છો, નગારા જેવા, એટલે તો ગામના છોકરાઓ દાંડી મરી જાય છે. નગારું નગારું તો આપણા ગામની નાથીભાઈ ના પેટ પર બાંધીને આખા ગામમાં ભટક્યા કર્યા જ ભટક્યા. એક દિવસ મેં કીધું, નાથીભાઈ તમે જમીન પર હુઈ જાઓ, મારે તમારા નગારા પર જોરદાર દાંડી મારવી છે, એટલે મજા આવી જાય. મજા આય શું મજા આવી જાય, ઈ કઈ નગારું થોડું છે, એનું મોટું પેટ છે. તું સાંભળ તો ખરી, આટલું કહીને મેં એના નગારા પરનું કપડું દૂર કર્યું. હવે નગારાનું કપડું ને એની ઓઢણી હશે, ઓઢણી વચમાં ડબડબ ન કર. આટલું કહીને મેં કપડું દૂર કર્યું, ત્યાં તો ગોળ મટોળ નગારું, મજાનું નગારું, અને એ નગારું જોઈને હું તો નાચવા લાગ્યો કે વા નથી બનું નગારું, વા નથી બનું નગારું. વા પછી એને મારા નાનકડા તબલા પર જોરદાર થાપ ચીકી દીધી. હવે મૂંગા મારો મૂંગા, એને તો જોરદાર થાપ મૂકી દીધી તે, હું તો આ તબલું તોડી નાખીશ. મોટું સંભાળીને બોલજે, હજી તો હું 100 વર્ષની બેઠી છું. હા, હવે તારા નાટક વેળા બંધ કરે છે કે પછી તું તો મારી શોખ છે, શોખ એટલે જતી કરું છું. હા, હવે તમે તો હાવ ગાંડીના છો, ગાંડીના તો મારા તોડીને કાઢ દે. હા, હજુ તે મને ઓળખી નથી, હું તો વાળું કટની વાલમાઈ. હું આ ગામમાં પાણીને આવી, મારો તોડી કોટ્યો ને કોટ્યો. લગ્નની પેલી રાતે એને જોતા જ હું તો ટાઢી બોળ થઈ ગઈ. એટલે કે તું સ્વધામ પહોંચી ગઈ એમ જ ને? એવા મમ્મી તાયા ને જોઈ ને હું એના પર મોહી પડી. મોહી પડી? આલી કુમાર જા, તને મણી ભાઈ, માવજી ભાઈ, મકન ભાઈ કોઈ ના મળ્યો કે મારે ડાયલો જ મળ્યો તો? આ ડાયો તો ડાયો જ છે, 32 લક્ષનો જુવાન છે. હવે એના મોઢામાં તો પૂરા 32 દાંતે નથી રહ્યા. હું તમારી શોખ છું ને, હું તમારી શોખ છું. પણ તમે તો સારા ઘર નું વ્યા છો, કઈક તો દયા રાખો. ઈ તો ગાંડો છે, ગાંડો. ખબરદાર છો મને ગાંડો કયો છે તો? હું તો ગાંડી છું, ગાંડી. સાંભળો, મારું કટની વાલભાઈ. હા, હવે વાલભાઈ તો વર્તે જ નથી, બહુ વાર સારા સંબંધો. હા, સમજદાર થઈને આવું અણસમજુ જેવું આચરણ તમે કરી રહ્યા છો? અરે કાળજું કઠણ રાખો, આ જીવતરનો પંથ બહુ જ લાંબો છે. પુણ્યના પંથે ચાલનારા તમ જેવા પ્રતાપી પુરુષને મારે કારણે મેળાના માર સેવા પડે છે,
મારું માથું શરમથી ઝૂકી જાય છે. એ જોવા હવે હું જીવતી રહેવા માંગતી નથી. રાણી, તમે મારા રામ છો, મારા ભગવાન છો. એકવાર મને કસોટીની એરન પર ચડવાનો મોકો તો આપો. મારો ત્યાગ કરીને આ રાજમહેલના ઓરડે બીજા લગ્નની શરણાયુ વગડાઓ. હું રામ તો નથી, પરંતુ જો રામની આ પવિત્ર ધરતી પર મેં જન્મ લીધો છે તો આ ભવમાં બીજી પત્નીનો વિચાર કરવો પણ મારે મન પાપ છે. પણ હવે આ જીવતાના ઝેર જીરવાતા નથી રાજન. મને મને મોતને માર્ગે જતા હવે કોઈને રોકી શકે રાજન? જીવનનો સાથ એમ નહીં છોડી શકો મહારાણી. લગ્ન મંડપમાં હસ્ત મેળા વખતે આપણે હારે જીવવા મરવાના કોલે બંધાયા છીએ, તો જીવશું પણ હારે ને મરશું પણ હારે. ભલે નાથ, ભલે. મહારાણી, પ્રાણનાથ, આપ હવે તો આપણે જીવતરને ઝેરમાં જબોળી રહ્યા છીએ. પણ એક પતિવ્રતા નારી તરીકે પ્રભુ પાસે મારી એટલી જ પ્રાર્થના કે ભાવ ભાવ તમારા ચરણોમાં તમારી દાસી બનીને મારું જીવન સમર્પિત કરતી રહું. હસ્તે મોઢે સીધાવી મધરાતે આપણે આંગણે કોણ? હવે મરવું છે તો ચાલો છેલ્લે છેલ્લે આંગણે આવનારની આશા પૂરી કરતા જઈએ. ભલે. મીરા દાતા. બાબા, મહાન સંત જેવા લાગતા આપ મધરાતે અમારે આંગણે? રાજન, રાજાનું આંગણું એ તો અલખનો ઓટલો કહેવાય. વળી ફકીરને મન રાત શું કે દિવસ શું? અલ્લાહ પાકની ઇબાદતમાંથી જ્યારે આંખ ઉગડી તો પેટે પોત પ્રકાશ્યું. વળી આજે તો સમસ્ત હિન્દુ ભાઈઓનો પવિત્ર દિવસ જન્માષ્ટમી, એટલે થયું કે ભગવાન જ્યારે આ ધરતી પર જન્મ ધરે ત્યારે કયો ભાગ્ય પોતાની આંખો બંધ કરીને પડ્યો હોય. વળી તું તો લાખોનો પાલનહાર રાજા, એટલે જાગતો જ હોય ને. બાબા, આપ ભોજનની ઈચ્છાથી આવ્યા હો તો અંદર પધારો. તમારા પુનિત પાવન પગલાથી અમારો રાજમહેલ પાવન થશે. લ્યો બાબા. બેટી, ભોજનનો આ થાળ જોઈને ભાવ આખો તારા હાથનું ભોજન લેવાનું મન થાય છે. અરે બેટી, આજે આનંદના અવસરે તારી આંખોમાં આંસુ ન તોળ. બાબા, આંસુને ભૂલી આપ ભોજન કરો. ભોજન તો ભાવ આખો કરવાનો જ છે બેટી, પણ દુખિયાના હાથે દાન લેનાર દાનવ ગણાય, દિલેર નહીં. તારા દિલમાં જે દાવાનળ પ્રગટી રહ્યો છે, જે હું સાફ જોઈ રહ્યો છું. સંત, ફકીર અને ઓલિયાઓ તો દયા અને દિલેરીના સાગર કહેવાય છે બાબા. હવે તો તમારે આ ભોજન જમવું જ પડશે. ભોજન તો હું ત્યારે જ કરીશ કે જ્યારે હું તમારી વેદનાની વાત જાણીશ.
વેદના તો વસમી છે બાબા. બેટી, આ અલગારી પર ભરોસો રાખીને તારા અંતરની આગને ઓકી નાખ, એટલે તને સુખનો આભાસ થશે. ફકીરનો વેશ ધરીને અમારા પારખા કરવા તો નથી આવ્યા ને? પારખા તો પ્રભુ કરે બેટી, ત્યારે હું તો એક અલગારી ઇન્સાન છું. જ્યારે મેં તને બેટી કહીને પુકારી છે તો એક બાપના નાતે તારું દુઃખ ન જાણું તો તો મારો આ ભેખ લાજે. મારો તો મનખો લાજી ગયો છે બાબા. પાંજિયા મેળાના મારથી મુંજાઈને અમે માતને મીઠો કરવાના મનસબા કરી લીધા છે. આત્મહત્યા તો કાયર કરે, માર્ગ ન મળે ને ત્યારે મર્દોની મતિ મુંજાઈ જાય છે બાબા. મનને મોટું રાખો, માર્ગ આપોઆપ મળી રહેશે. જીવતા ઝેર થયું છે બાબા. ઈ ઝેરને અમૃત કરનારા આ કળિયુગમાં પણ અલૌકિક સંત છે. પીર અને માતાઓ અંતરના અંધકાર દૂર કરી આશાના દીવડા પ્રગટાવતા હજી પણ પૂજાય છે. ઠેકાણું બતાવો બાબા, આ રાજપાટ ધન દોલત બધું એમના ચરણોમાં ધરી દેવા અમે તૈયાર છીએ. રાજન, ધન દોલત થી પીર કે પ્રભુ પ્રસન્ન થાય એના માટે તો જોઈએ દિલમાં સાચી શ્રદ્ધા. જ્યાં ના જાત અને ધર્મનો ભેદ ભૂલીને લાખો લોકો માનતા એવું માને છે એવા ઓલિયા પીર નિરાધારની મજારે જઈને માથું ટેકવો, જ્યાંથી આ દિવસ સુધી કોઈ પણ ખાલી હાથે પાછું નથી ફર્યું એવા સૈયદ અલી મીરાદાતાર આજે પણ હાજરા હજુર જ છે. મીરાદાતાર મજદારે આવી કપરી કસોટી કા માંડી પ્રભુ કા માંડી. તને આ કોની ગોઝારી નજરું લાગી મારા લાલ? તું ઓલિયા જેવો આદમી તે મારી ચેતવણીને અવગણીને આ બાંજના હાથમાં તારી આંખોના નૂરને સોંપી દીધું ને તે તારા બેટાની કુરબાની ચડાવી દીધી. નહીં ખાલામા, મારાણી તો મારી ધર્મની બહેન છે. યા અલ્લાહ, ખાલામા ખાલામા, એ ધર્મની ધજાને હું અબડાવવા નહીં દઉં. સ્ત્રી ચરિત્રના સ્વાંગ રચીને તે તારા મીઠા શબ્દોના મોહમાં બાદશાહને ભોળ્યો છે. કાતિલ છે, આખા બદનમાં ફરી વળ્યું છે. હવે કોઈ ઉપાય નથી બાદશાહ સલામત. અલ્લાહ પાક પાસે દુઆ માંગો, આપની દેખ નામી એની હિફાજત કરશે. એ રહીમ છે, એ કરીમ છે. તેને દાતાર, મેરા દાતાર, અગર તમારે ચરણે આવી સાચી શ્રદ્ધાથી તમારી આરતી ઉતારી હોય તો કસોટીની એરણ પર ચડેલ મારી આ કાયાને કલંકથી ઉગારી લો મીરા દાતાર. તમે તો દુખિયાના બેલી, દયાના સાગર
અને સચ્ચાઈના સાથી જમીલા દાતાર અવતારી ઓલિયા માની ધરતી પરના માનવીઓ તમારા આંગણાને ધર્મનો આધાર ગણે છે મારા પીર તમે તો રડતાની આંખમાં આનંદનો અંજન આંજનાર છો મુરઝાયેલ હોઠમાં બલકાટ આપનાર છો એવા તમારા દરબારમાં તમારી મહેમાન બનીને આવી હતી યાચના કરવા માટે આવી હતી મીરા દાતાર એટલે તમારી આ મહેમાનની લાજ આજ તમારે હાથ છે મીરા દાતાર તમારે હાથ છે મીરા દાતાર એમને તમારા હાથ નું બહુ જ ભાવતું હશે શિરામણ કેવું પડે બાપુ કેવું પડે એમને તમારા ઉપર ખૂબ વાલ હશે હવે વાલમાં ને વાલમાં આવા ઘેલા પેદા થયા હવે ચૂપચાપ સાંભળી લે અને પછી તારા સાસુ વિશે તારે જે મત આપવાનો એ આપજે સમજી ઠીક તો પેલા કાન સાફ કરી નાખવા દો હા કરી લે અને સાંભળ આજે પાડા ઢાંગરે ને એમ રાતના તારી સાસુ નસકોરા બોલાવે એ નસકોરા સાંભળીને પાડોશી જાગી જાય પણ એ મારી હાડી નો જાગે તો જરૂર મારા સાસુ ને નાક ની કોઈ બીમારી હશે હા ભાઈ ના મારી હાડી આખી રાત મારી આરે ઝગડે ઠેઠ હવાર ના ઉડે ઉજાડે ઉઠે તમે આખલા નહીં રહેતા હો એમાં બિચારો મારા સાસુ શું કરે મારા જેવો સરગવાની સિંહ જેવો સીધો ભરથાતો કોક ને મળે મારે ને સવાર ના હલબલાવી ને ઉઠાડવાની એવી તો ઈ આળસુ વાહ બાપા રૂપલી ને કહો ને કે મને જત નવડાવી નાખે હવે તમે ચૂપચાપ બેસી રહો ને હા બાપુ પછી શું થાય સવાર ના ઊભી થાય મોઢું ઉટક્યા વગર ની શિરામણ કરે મારા હાથમાં ઝાડું પકડાવી દે બાપુ તમને ઝાડું મારાવે હા મને ઝાડું પકડાવી દે મારે ઝાડું મારવાનું ની મારા માથામાં ખાસડા મારે અને ઉપરથી નાચતી જાય પછી મારે શિરામણ તૈયાર કરવાનું કપડાં લઈને નદીએ ધોવા જવાનું અને બપોરના ગામમાંથી એને માટે ઝાપટવાનું વાહ બાપુ વાહ કેવું પડે હો આ તમારો દીકરો ગાણો છે એની કળી મળતી જાય છે હા બાપુ પછી શું થાય પછી શું મારે એના મોઢામાં કોળિયા મૂકવાના એવો તો હું સુખી હતો પણ ગમે તેવી તોય મારી બાયડી હતી આ કનૈયા કુંવરની માં હતી એ બાપુજી એક વાત પૂછું સાચે સાચો જવાબ આપજો હા મારા હા વાચ્યું કે હું જે મામને નવડાવું છું એ મારા સાસુ તમને નવડાવતા હતા હું કઈ આના જેવો ગાંડો છું ના હે પણ એને મને જિંદગી આખી એવો નવડાવ્યો છે એવો નવડાવ્યો છે જો મારી ચામડી જો બળદના કાંત જેવી થઈ ગઈ એ મને નવડાવો ને અરે નવડાવી છે છાના મને નવડાવો મને નવડાવ્યા થાય છે મને ગલગલિયા થાય છે ગલગલિયા થાય છે તમે કદી નાના ગેગલા છો કે ગલગલિયા થાય છે તો પછી તું અહીંયા બેસને હું તને નવડાવ એટલે ખાતરી થાય
મારો દીકરો ગાંડો છે પણ છે રંગીલો. અરે દીકરો કોનો? આ નાથિયા નખોદિયાનો. આ કઈ કલી યે બાપુ, એક કોટી તમે ઝાલો ને એક કોટી હું ઝાલું, એટલે તમારા દીકરા શરીર લૂછીને બદલી નાખે લુગડા. જો હવે તમે બદલી નાખો તમારા લુગડા. તમે બંને ઊભા છો ને મને શરમ લાગે છે. અમારી શરમ? મને લાગે છે કે આ મારો કપાસર આપ ઊભા દે છે. મને પણ એવું જ લાગે છે કે આ કોઈ જન્મે નહીં સુધરે. મારી સાસુએ આવા ગાંડા કા પેદા કર્યા. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.